વડોદરાના કરજણ તાલુકાના માગરોળ ગામે આદિવાસી વિસ્તાર પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાના આક્ષેપો. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માગરોળ ગામના આદિવાસી વિસ્તારમાં રહીશો પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. રહીશોના જણાવ્યા અનુસાર આદિવાસી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પીવાના પાણીની સમસ્યા સર્જાવા પામી છે. સાથે સાથે દૂષિત પીવાનું પાણી આવતા અનેક લોકોને ઝાડા ઉલટીના રોગના ભોગ બન્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. દૂષિત પાણીની સમસ્યા બાબતે અનેકવાર સ્થાનિક તંત્રને આદિવાસી વિસ્તારના રહીશો દ્વારા રજૂઆત કરાઈ હોવાનું રહીશોએ જણાવ્યું હતું. સ્થાનિક રહીશોની રજૂઆતને સ્થાનિક તંત્ર આંખાડા કાન કરી રહ્યું છે હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. માંગરોળ ગામે આદિવાસી વિસ્તારમાં ગટર લાઇન રોડ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનું પણ સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે. આદિવાસી વિસ્તાર વિકાસના કામો ઝંખી રહ્યું છે. તંત્ર દ્વારા વહેલી તકે પ્રાથમિક સુવિધાઓ આદિવાસી વિસ્તારમાં ઉપલબ્ધ કરાવવા સ્થાનિકો રહીશોમાં માંગ ઉઠી છે. મારું નામ હિનાબેન ભૂપેન્દ્ર ભારતી ગોસ્વામી છે. મેં ગામ માંગરોળ ગામનો વતની છું અને મારા ઘેર ગટર લાઇનની યોજના બિલકુલ થઈ નથી. જાતે જેસીબી બોલાવીને ખાડો ખોદાવીને પાણી જાતે ઉલેચીએ છીએ અમે જાતે જ.